શાળામાં બાળકોને ભણાવવા માટે અને સારા સંસ્કાર માટે વાલીઓ સારી સ્કૂલ શોધતા હોય છે અને હવે આવી સ્કૂલોની જવાબદારી હોય છે કે બાળકોને પોતાની જવાબદારી સમજીને સારી રીતે સાચવે. પરંતુ હવે સ્કૂલો શિક્ષણ માટે નહીં અત્યાચાર માટે જાણીતી બની જાય છે. આવું જ કંઈક થયું અમદાવાદમાં આવેલી નવરંગ સ્કૂલમાં. અમદાવાદના નવરંગપુરામાં ગામ સંચાલિત નવરંગ સ્કૂલમાં શુક્રવારે શાળા મેદાનમાં એક બાળકી પડી ગઈ હતી. આ બાળકીને સારવાર આપવાના બદલે સ્કૂલના અધિકારીઓએ પોતાની જવાબદારીઓથી ભાગતા દેખાયા હતા. શાહપુરમાં રહેતા મેહુલ મિસ્ત્રીની 3 વર્ષની હનીને રમતા રમતા પડી જવાથી ભાગ્યું હતું, જેની જાણ પ્રિન્સિપલને એક વાલીએ કરી હતી. પ્રિન્સિપલે આ બાળકીને સારવાર માટે લઈ જવાને બદલે બાળકીના પિતાને ફોન કરીને સ્કૂલ પર બોલાવ્યા હતા. હું લગભગ 12:15 આસપાસ મારા દીકરીને જે સ્કૂલે મૂકી ગયો કે ભાઈ એક સ્કૂલની જવાબદારી બને છે તેના ધ્યાનમાં રાખીને ગેટની અંદર મૂકી ગયો કે ભાઈ ચલો તમામ જવાબદારી સ્કૂલની રહેશે. હું મારા કામે નીકળી ગયો. લગભગ 12:30 આસપાસ ફોન આવ્યો કે ભાઈ તમારી દીકરી પડી ગઈ, તમે એને લઈ જાઓ. એટલે મેં કહું પડી ગઈ છે એટલે કે પડી ગઈ છે, તમે એને લઈ જાઓ. પછી અહીંયા એને જોયું તો એના જમણા હાથ ઉપર કોણીની જે 2 ફ્રેક્ચર છે એનું, એ આયા પછી એને હું દવાખાને લઈ ગયો. ત્યાં સુધી એ લોકો સંસ્થા તરફથી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ એ લોકોને મળી નહોતી. કમસે કમ માણસાની દ્રષ્ટિએ તમને 108 બોલે, કમસે કમ હાર્ડવેરના ત્યાં દવાખાને કોઈ પણ જગ્યાએ મૂક્યો હોત તો એક ચલો માનવતાની દ્રષ્ટિ દેખાઈ જાત. આજે રોડ ઉપર જતાના બી કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થતો હોય તો કોઈ અજાણ્યો માણસ બી 108 ફોન કરે છે, તો એને ધ્યાનમાં રાખીને ભાઈ તમે કમસે કમ ટ્રીટમેન્ટ આપી હોત તો આજે ઓપરેશનનો વારો ના આવ્યો હોત. એ જ મારી ફરિયાદ છે. હનીને સારવાર માટે એક વાલી શીતલબેને જણાવ્યું હતું, પરંતુ સારવાર આપવાના બદલે ઉલટાનું ચોર કોટવાલને દંડે તેમ પ્રિન્સિપલે શીતલબેનના બાળકને લિવિંગ સર્ટિફિકેટ આપવાની વાત કરી હતી. મને બાળકી આપી દો તો એમ કે છે કે અમારામાં રૂલ્સ રેગ્યુલેશન નથી, તમારામાં બાળકને આપવાનો રૂલ્સ રેગ્યુલેશન નથી, પણ 108 બોલાવવાનો રૂલ્સ રેગ્યુલેશન છે. એ બાળકીને 2 ફ્રેક્ચર છે, એ બાળકીને જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટની જરૂર હતી, તો વહેલીની રાહ જોવાઈ. એટલે મારું બાળક કાલે મરવાની ઉપર હોય તો આ મેનેજમેન્ટ રાહ જોવે કે 108 બોલાવે. એ પછી બીજા દિવસે જયારે પ્રિન્સિપલ ને ફરિયાદ કરવા જઉં છું ત્યારે એમ કઉ છું કે મોટા બાળકો નાના બાળકોને હેરાન કરે છે, એ પણ બાળક છે, મારો વિષય નથી, એ પણ બાળક છે. તો એને કહું છું તમે જયારે ધ્યાન આપો તો એમ કે છે તમે તમારા બાળકને મારતા શીખવાડો. એટલે ગાંધીજી એમ કહી ગયા છે કે આપણને કઈ લાફો મારે એક ગાલ ઉપર તો આપણે બીજા ગાલે ધરી દેવાનો. એટલે શું બાળકો એવું કરવાનું કે આપણે વાલીઓ મારતા શીખવાડવાનું? મારો પ્રશ્ન છે. પ્રિન્સિપલ આટલે અટક્યા ન હતા. તેમ પોતાની ભૂલો છુપાવવા માટે અને પોતે સત્ય કહી રહ્યા છે તેવું દર્શાવવા માટે વાલીઓને સાથે લઈ ક્લાસના બાળકો પાસેથી માહિતી મેળવી રહ્યા છે અને પોતે સાચા છે તેવા પુરાવા આપી રહ્યા છે. કઈ બનાવ બન્યો એમાં બાળકો, એટલે શાળા શરૂ થાય એ પહેલા બાળકો જે મેદાનમાં રમતા હોય છે એ દરમિયાન બાળક રમતા રમતા પડી ગયું અને તરત જ અમે વાલીને ફરિયાદ જાણ કરી અને વાલીને બોલાવી લીધા હતા. વાલી 10 મિનિટમાં આવ્યા છે. ત્યાં સુધીમાં અમે અમારી રીતે એને હાથમાં ફ્રેક્ચર જેવું અમને જણાયું, કારણ કે ફ્રેક્ચર પેલા હાડકા જેવું સહેજ બહાર દેખાતું હતું. એટલે તરત જ અમે એને પાટો બાંધી અને વાલીને જાણ કરી, જેથી કરીને વાલીને જે એમના યોગ્ય ડોક્ટર પાસે લઈ જવા હોય એની પાસે લઈ જઈ શકે. આટલું જ મારે એ બાબતે કહેવું છે. એલસી લઈ જવાની બાબતમાં મારે જાણવું પડે કે એ બેનની ફરિયાદ શું છે. 108 એવું લાગ્યું કે કદાચ સામાન્ય ક્રેક જેવું હોય એવું લાગ્યું, જેથી કરીને વાલીને પોતાને જે નિર્ણય લેવો હોય લઈ શકે. એટલે અમે વાલીને બોલાવ્યા. જો એ જગ્યાએ કોઈ લોહી નીકળતું કદાચ દેખાયું હોત તો ચોક્કસ અમે ગભરાઈ ગયા હોત વધારે અને અમે 108 બોલાવી લીધી હોત. પણ અમને સાધારણ ખ્યાલ આવ્યો એટલે પછી અમે વાલીની રાહ જોવાનું યોગ્ય લાગ્યું. સ્કૂલમાં શિક્ષણ અધિકારીઓના પરિપત્રનો પણ પૂરતો અમલ થતો નથી. ફાયર સેફ્ટીના સાધનો એ તે પણ જૂના જમાનાના છે. સ્કૂલમાં ફરજિયાત સીસીટીવી હોવા જોઈએ તે પણ નથી. તેમ છતાં પણ આવા શિક્ષણની જવાબદારીવાળા વ્યક્તિઓ જ જૂઠ્ઠું જ્ઞાન બાળકોને આપતા હોય ત્યાં સારા સમાજની આશા કેવી રીતે રાખી શકાય? કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મેં દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.